ગાંધીનું પરોઢિયું ભાગ 119. હું ડૉક્ટર સુરેશ અવૈયા, પૂજ્ય બાપુના આફ્રિકા વકીલાતની વાત કરીશ. ગાંધીજીની આંખ આગળ દક્ષિણ આફ્રિકાના હિન્દીઓની સ્થિતિ રોજ રોજ સ્પષ્ટ થતી જતી હતી. નાતાલમાં વસતા હિન્દીઓની સૌથી મોટી સંખ્યા નાતાલમાં સંસ્થાન કરીને વસેલા ગોરા લોકોના બગીચાઓમાં, રેલમાં કે ખાણમાં કામ કરનાર મજૂરોની હતી. સરકાર સાથે એગ્રીમેન્ટ કરાર કરીને આવેલા આ લોકોને હિન્દીઓ ગિરમિટિયા કહેતા. ગિરમિટિયાઓમાં મદ્રાસ ઇલાકાના તેગુલુ અને તમિલ બોલતા લોકો તેમજ સંયુક્ત પ્રાંત યુપી અને બિહારના ભોજપુરી કે હિન્દી ભાષી લોકો મુખ્ય હતા. 5 વર્ષના કરાર મુજબ મજૂરી કરીને મુક્ત થયેલા મુક્ત ગિરમિટિયાઓ પૈકી જે લોકો ખિસ્તી બની ગયેલા તેમણે અંગ્રેજોનો પોશાક અપનાવ્યો હતો. એ લોકોમાંથી ઘણાઓએ શહેરોમાં હોટલ રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ મેળવ્યું હતું. હિન્દુઓએ થોડી થોડી જમીન મેળવીને શાકભાજીના વાડા કે ફળોની વાડી પણ કરી હતી. મોટી સંખ્યામાં આવેલા ગિરમિટિયાઓએ એમને અનુકૂળ આવે તેવા દાણા પાણી અને બીજી પરચુરણ જરૂરિયાતની ચીજો પૂરી પાડવા વેપારીઓ આવ્યા હતા, જેમાંના મોટાભાગના કાઠિયાવાડી મહેમાણો કે સુરત તરફના વોરાઓ હતા. ગાંધીજીના અસીલ અબ્દુલ્લા શેઠ પણ એ પૈકી એક આગેવાન હતા. દેશમાં તેમનો બધો સંબંધ અને વેપાર મોટાભાગે ગુજરાત અને કાઠિયાવાડ જોડે જ હતો. ગમતા સુધી ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ગયેલા સર્વપ્રથમ હિન્દી બેરિસ્ટર હતા. ભણેલા હોય કે અભણ, ગરીબ હોય કે ત્વરંગ, મુસલમાન હોય કે ખ્રિસ્તી, હિન્દુ હોય કે પારસી, ગોરાઓને મત તો સો કુલી કે સામી, હિન્દથી મોટી સંખ્યામાં આવેલા ખેતમજૂરો હોવાના કારણે તેમને કુલી નામ મળ્યું અને દક્ષિણ ભારતમાં લોકોમાં ઘણા નામની પાછળ સ્વામી જોડાય છે તે પરથી સામી કહેવાનો રિવાજ પડ્યો. એનો સાચો અર્થ સમજ્યા વિના પડ્યો હતો. તેથી કુલી બેરિસ્ટર કે કુલી ડાક્ટર પણ કહેતા. આ શબ્દ ગોરાઓએ એટલા રૂઢ કરી નાખ્યા હતા કે જાહેર સભાઓમાં કે છાપાઓમાં શબ્દોનો ઉપયોગ હિન્દીઓની લાગણીઓને ખ્યાલ રાખ્યા વિના થતો. કોઈક વાર આ શબ્દ ત્યાંની પાર્લામેન્ટમાં પણ વપરાતો અને એકાદ વાર તો કાયદામાં પણ વપરાયો હતો. અસ્તુ.